હલો વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચ વિષય ગણિતના આજના પીરિયડમાં આપણે ચેપ્ટર અગિયાર વિશેની સમજ મેળવવાના છીએ તો એના માટે તમને ચેપ્ટર અગિયાર પાઠ્યપુસ્તકની પ્રવૃત્તિઓ માટે તમને આ વિડીયોની સાથે એક વિડીયોની લિંક મોકલવામાં આવશે જેના પરથી તમારે ચેપ્ટર અગિયારની સમજૂતી મેળવવાની રહેશે અને પાઠ્યપુસ્તકના પ્રશ્નો પાઠ્યપુસ્તકમાં પૂર્ણ કરવાના રહેશે જો અમુક પ્રશ્ન પાઠ્યપુસ્તકમાં જવાબ સમાય એવા ન હોય તો તમે તમારે સીડબલ્યુમાં પ્રશ્ન અને જવાબ તેમાંથી જોઈને લખી શકો છો તો હવે આપણે સીડબલ્યુમાં પેલા યાદ રાખો લખી લઈએ ત્યારબાદ જો કોઈ પ્રશ્ન તમારે પાઠ્યપુસ્તકનો ન સમાય તો તમે સીડબલ્યુમાં લખી શકો તો ચાલો દરેક જણા સીડબલ્યુ ખોલે ચેપ્ટરનું નામ લખે અને મારી સાથે યાદ રાખો લખતા જાય ચેપ્ટર અગિયાર ક્ષેત્રફળ અને પરિમિતિ યાદ રાખવાનું હેડિંગ મારે ત્યાર પછી આપણે સૌ પ્રથમ લખીએ કે પરિમિતિ એટલે શું તો કે પરિમિતિ એટલે કોઈ પણ બંધ આકૃતિની બધી બાજુઓના માપનો સરવાળો આગળ પહેલાં સેમમાં પણ આપણે ક્ષેત્રફળ અને પરિમિતિ વિશે સમજ મેળવી જ લીધી છે કે પરિમિતિ એટલે બધી બાજુઓનો સરવાળો કરીએ એને કહેવાય પરિમિતિ ચોરસની ચારે બાજુઓના માપ સરખા હોય છે ચોરસની બધી બાજુ કેવી હોય છે સરખી હોય છે માટે ચોરસની પરિમિતિનું સૂત્ર બને લંબાઈ વધતા લંબાઈ લંબાઈ કેટલી વાર લંબાઈ છે ચાર વખત એટલે ચાર ગુણ્યા લંબાઈ તો ચોરસની પરિમિતિનું સૂત્ર છે ચાર ગુણ્યા લંબાઈ લંબ ચોરસમાં સામ સામેની બે બાજુઓના માપ સરખા હોય છે અર્થાત લંબ ચોરસમાં સામ સામેની લંબાઈ તથા સામસામેની પહોળાઈના માપ સરખા હોય છે તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર બને લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ એટલે કે બે વાર લંબાય છે બે વાર પહોળાય છે એટલે બે ને બાર મૂકી દઈએ કાઉન્સમાં લખીએ લંબાઈ વત્તા પહોળાય તેનું સૂત્ર બને બે કાઉન્સમાં લંબાઈ વત્તા પહોળાય આકૃતિનું માપ સેમીમાં હોય તો પરિમિતિનું માપ સેમીમાં અને આકૃતિનું માપ મીટરમાં હોય તો પરિમિતિનું માપ પણ મીટરમાં જ લખાય છે એટલે કે જવાબ લખીએના એકમમાં જો સેમી હોય તો પરિમિતિમાં સેમી અને મીટર હોય તો મીટર હવે આપણે ક્ષેત્રફળ વિશે જોઈએ તો કે ક્ષેત્રફળ એટલે આકૃતિએ સપાટી પર રોકેલી જગ્યાનું માપ આકૃતિએ જેટલી જગ્યા સપાટી પર રોકેલી છે એને કહેવાય ક્ષેત્રફળ હવે આકૃતિને આલેખપત્ર પર મૂકવામાં આવે ત્યારે કયા ખાના બરાબર કેટલા ગણવા એના માટે લખીએ તો કે આકૃતિ વડે કેટલાક આખા કેટલાક અડધા અને કેટલાક અડધાથી વધારે ખાના રોકાયેલા હોય છે એટલે કે આલેખપત્ર ઉપર આકૃતિ હોય તેમાં ઘણામાં આખા ખાના હોય છે તો ઘણા એમાં અડધા ખાના હોય છે ઉદાહરણ તરીકે આવી આકૃતિ આપેલી હોય આલેખપત્ર પર તેમાં ઘણી જગ્યાએ આખું ખાનું કલરવાળું હોય કોઈક જગ્યાએ અડધું હોય અને કોઈક જગ્યાએ અડધાથી વધારે હોય તો એનું ક્ષેત્રફળ આપણે કેવી રીતે ગણવું એના વિશેની સમજ આપણે મેળવીએ તો કે જે ખાનામાં આકૃતિ આખો ભાગ રોકેલ હોય તે ખાનાની ગણતરી પણ આપણે પૂરી ગણીશું એટલે એ ખાનાને પણ આપણે ગણીશું કેવું આખું ગણીશું જે ખાનાનો અડધો ભાગ આકૃતિએ રોકેલ હોય તો તે ખાનાને આપણે અડધું ગણીશું જો આખું રોકાયેલું હોય તો આખું ગણશું અને અડધું રોકાયેલું હોય તો અડધું ગણશું જે ખાનામાં અડધાથી ઓછા ભાગમાં આકૃતિએ જગ્યા રોકેલ હોય તો તે ખાનાને ધ્યાનમાં લઈશું નહીં એટલે કે અડધાથી ઓછું હોય એવું ખાનું આપણે ગણવાનું નથી એટલે કે એનું ક્ષેત્રફળ છે જ નહીં એના બરાબર આપણે ગણીશું એટલે ધ્યાનમાં લઈશું નહીં જે ખાનામાં અડધાથી વધારે ભાગમાં આકૃતિએ જગ્યા રોકેલ હોય તે ખાનાને આપણે આખું ગણીશું એટલે કે અડધાથી વધારે ભાગ રોકાયેલો હોય તો એનું ક્ષેત્રફળ કેવું ગણીશું આખું આખા ખાનાનું આખું અડધા ખાનાનું અડધું અડધાથી ઓછાનું ગણવાનું નહીં અને અડધાથી વધારે એનું આખું ગણીશું આમ આકૃતિ વડે રોકાયેલ બધા ખાનાનો સરવાળો એ આકૃતિનું ક્ષેત્રફળ ગણાય છે ત્યાર પછી એના ક્ષેત્રફળના સૂત્ર લખીએ ચોરસનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર આવે લંબાઈ લંબાય છે લંબાઈ પહોળાઈ જો આકૃતિનું માપ સેમીમાં હોય તો ક્ષેત્રફળનું માપ ચોરસ સેમીમાં જો આગળ એકમ શું આવી જાય ચોરસ એટલે કે ચો લખીએ તો પણ ચાલે એટલે કે ચોરસ સેમીમાં જો ફૂટમાં માપ હોય તો ક્ષેત્રફળનું માપ ચોરસ ફૂટમાં આકૃતિનું માપ મીટરમાં હોય તો ક્ષેત્રફળનું માપ ચોરસ મીટરમાં અને આકૃતિનું માપ કિલોમીટરમાં હોય તો ક્ષેત્રફળનું માપ ચોરસ કિલોમીટરમાં લખાય છે એટલે કે આગળ ચોરસ ઉમેરાય ખાલી ચો લખો તો પણ ચાલે એક ચોરસ મીટર બરાબર કેટલા ચોરસ સેમી થાય તો કે દસ હજાર આ ખાસ યાદ રાખવાનું કેટલા થાય દસ હજાર આટલું યાદ રાખો તમારે માં લખી લેવાનું ત્યાર પછી તમારે સમજૂતીના વિડીયોની લિંક મોકલેલી છે એ વિડીયોની લિંકને જોવાનું અને પાઠ્યપુસ્તકના પ્રશ્નોને પૂર્ણ કરી લેવાના ત્યાર પછી જે પ્રશ્ન એમાં સમાયેવા ન હોય એ પ્રશ્ન જવાબ તમારે સેમાં લખી લેવાના સીડબલ્યુમાં લખી લેવાના ચાલો હવે દરેક જણા શ્વાપોથી ખોલે અને શ્વાપોથીમાં આપણે ચેપ્ટર અગિયાર પૂર્ણ કરતા જઈએ એટલે મારી સાથે તમારે પણ લખતું જવાનું છે ચલો ચેપ્ટર અગિયાર ક્ષેત્રફળ અને પરિમિતિ એમાં પ્રશ્ન નંબર એક નીચે આપેલા આકારોની જોડીમાં કોનું ક્ષેત્રફળ વધારે છે તે શોધો અને જણાવો એટલે કે આકૃતિના આધારે આપણે સૂત્ર મૂકીશું અને ગણતરી કરીશું તો પહેલામાં આપણે આકૃતિ એનું ક્ષેત્રફળ શોધીએ તો એનું સૂત્ર હતું ક્ષેત્રફળનું લંબાય ગુણ્યા લંબાય કારણ કે બંને સરખું જ છે એટલે ચોરસ છે તો કે છ ગુણ્યા છ તો થઈ જાય છાયો છાયો છત્રીસ અને અહીં સેમી એકમ છે અને ક્ષેત્રફળમાં આગળ ચોરસ લખાતું તો એટલે એનો ચો લખીએ તોય ચાલે એટલે કે ચો સેમી એવી જ રીતના આકૃતિ બી નું ક્ષેત્રફળ કે જેમાં લંબાઈ અને પહોળાઈ છે એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાય સાત ગુણ્યા છ સાત છ બેતાલીસ ચો સેમી તો કોનું વધારે છે આકૃતિ બી નું ચલો બીજામાં જોઈએ આકૃતિ એનું ક્ષેત્રફળ પહોળાય નવ ગુણ્યા ચાર નવ ચોક છત્રીસ સેમી તો કોનું વધારે છે આકૃતિ એનું તો ન્યા લખીશું આકૃતિ એનું ક્ષેત્રફળ વધારે છે ત્યાર પછી ત્રીજું આકૃતિ એનું ક્ષેત્રફળ બરાબર લંબાય ગુણ્યા લંબાય સાત ગુણ્યા સાત સત્યો સત્યો ઓગણપચાસ સેમી આકૃતિ બીનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ આઠ ગુણ્યા છ આઠ છક અડતાલીસ તો કોનું વધારે છે આકૃતિ એનું ચલો ચોથું આકૃતિ એનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ અગિયાર ગુણ્યા ત્રણ બરાબર અગિયાર તરી તેત્રીસ કોનું વધારે છે આકૃતિ બી નું ચલો પ્રશ્ન નંબર બે સૂચના મુજબ લખો જેમાં લંબાઈ છે બાર અને પહોળાઈ કેટલી છે આઠ સેમી છે હવે એના આધારે આપણે પહેલો દાખલો ગણીએ આ લંબચોરસને ઢાંકવા ચાર ચોરસ સેમીની બદલી લખી નાખવાનું ચોરસ ઉપર લીટી મારી દેવાની એટલે સેમી થઈ જાય ચાર સેમી ક્ષેત્રફળ ધરાવતી કેટલી ટિકિટોની જરૂર પડે તો ટિકિટોની સંખ્યા શોધવા માટે આખા લંબચોરસનું ક્ષેત્રફળ છે એની નીચે આજે ટિકિટનું ક્ષેત્રફળ છે એ આપણે મૂકી દઈએ તો લંબચોરસનું ક્ષેત્રફળ છેદમાં ટિકિટનું આખું લંબચોરસ કેટલું હતું બાર ગુણ્યા આઠ એટલે ઉપર લખીશું બાર ગુણ્યા આઠ અને ટિકિટ કેટલા સેમીની હતી ચારની એટલે કે ચાર ગુણ્યા ચાર ચાર તરી બાર ચાર દુ આઠ અને ત્રણ દુ છ એટલે કેટલી ટિકિટની જરૂર પડશે છ ટિકિટની ચલો એવી જ રીતના બીજું માપ લઈએ આ લંબચોરસને ઢાંકવા બે સેમી ગુણ્યા ત્રણ સેમી માપ ધરાવતી કેટલી ટિકિટોની જરૂર પડે તો ટિકિટોની સંખ્યા બરાબર લંબચોરસનું ક્ષેત્રફળ છેદમાં ટિકિટનું ક્ષેત્રફળ લંબચોરસ છે બાર અને આઠ એટલે કે બાર ગુણ્યા આઠ અને ટિકિટનું લેવાનું છે બે ગુણ્યા ત્રણ તો બે ગુણ્યા ત્રણ ત્રણ ચોક બાર અને ચાર દુ આઠ અને ચોકો ચોકો સોળ તો કેટલી ટિકિટની જરૂર પડે સોળ ટિકિટની એવું ને એવું ત્રીજું માપ આપ્યું છે કે લંબચોરસને ઢાંકવા ચાર સેમી ગુણ્યા ત્રણ સેમી માપ ધરાવતી કેટલી ટિકિટોની જરૂર પડે તો લંબચોરસ નું ક્ષેત્રફળ છેદમાં ટિકિટ ક્ષેત્રફળ લંબચોરસ છે બાર ગુણ્યા આઠ અને છેદમાં ટિકિટ છે ચાર ગુણ્યા ત્રણ તો અહીં છેદ ઉડાડીએ આપણે ત્રણ ચોક બાર એટલે અહીંયા આવશે ચાર અને આ ચાર ચાર ઉડી જાય તો કેટલી ટિકિટ વધે આઠ માટે કેટલી ટિકિટની જરૂર પડશે આઠ ટિકિટની આજે આપણે અહીં સુધીનું રાખીશું તમારે બાકી રહી ગયું હોય તો વિડીયોને ફરીથી ખોલીને પૂર્ણ કરી લેજો